મોક્ષ ફાઉન્ડેશનની શરૂઆત ક્યારથી અને કેવી રીતે થઈ? મોક્ષ ફાઉન્ડેશનની શરૂઆત 2006માં હું શમશાને ગયેલો ત્યારે એક બિનવારસુ મૃતદેહની અંતિમ સંસ્કાર ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા કરવામાં આવતા હતા ત્યારે મેં જોયું કે માણસ જેને મૃત્યુ પામે છે પછી આપણે એને માન સન્માન આપીએ છીએ એની અંતિમ યાત્રાની બસ નીકળે તો પણ આપણે ઊભા થઈને માન સન્માન આપીએ છીએ ત્યારે આ બિચારા જે હતભાગી છે મૃત્યુ પામેલા છે એનું કોણ આવા વિચાર સાથે મને 2006માં આ વિચાર આવ્યો કે જામનગરમાં ઘણી સંસ્થાઓ છે જમવા માટે બ્લડ માટે એજ્યુકેશન માટે આવી કોઈ સંસ્થા હતી નહીં એટલે મોક્ષ ફાઉન્ડેશનની શરૂઆત મેં 2006માં અહીંયા શમશાનેથી શમશાનની પવિત્ર ભૂમિ ઉપરથી નિયમ લઈ કોઈ પણ નાજાત ભાવ વગર ચાલુ કરી. હાલ મોક્ષ ફાઉન્ડેશનમાં કોણ કોણ જોડાયેલું છે? મોક્ષ ફાઉન્ડેશન શરૂઆતથી અમારા ટ્રસ્ટી છે જેમાં મનુભાઈ મહાજન છે જેનું આખું નામ મનસુખભાઈ ખીમજીભાઈ ખીમસુરિયા છે ખીમસિયા છે અને બીજા બશીરભાઈ અમારા સફિયા છે જે મોમેડિયનનું તમામ કામ સંભાળે છે હિતેશભાઈ ગૌસ્વામી છે અનિરુદ્ધસિંહ ચૌહાણ છે ઘનુભા જાડેજા છે આ બધાએ આખા સભ્ય છે અમારે 15 માણસની ટીમ છે આખું ટીમ વર્ક છે એના દ્વારા અમે આ કામ કરીએ છીએ જેમાં વધારે પડતો ફાળો મનુભાઈનો હોય છે બશીરભાઈનો હોય છે અને હિતેશભાઈનો હોય છે ત્યારે આ કામ અમે સરળતાથી કરી શકીએ છીએ. 2000 આખામાં આ મહામારી આવી ત્યારે એની અસર જામનગરમાં થઈ ગઈ હતી ત્યારે હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ અને કલેક્ટર સાહેબ દ્વારા એક પ્રેસ નોટ આવી હતી કે મૃતદેહ રખડે છે એના કોઈ પૈસા ચૂકવતા નથી સગાવાલા બીવે છે ડરે છે ત્યારે હું કમિશનર શ્રી સતીશ પટેલ સાહેબને મળ્યો અને રૂબરૂ મળ્યા પછી આ કામ માટે મેં MOU કર્યું MOU ફ્રીનું છે કોઈપણ ચાર્જ વગરનું મેં MOU કર્યું તે પછી અમે કોવિડમાં જેટલા ગુજરી જાય માણસો એની અંતિમ સંસ્કાર કરવા માટેની આખી જવાબદારી અમારા 15 માણસોની ટીમે ઉપાડી લીધી બશીરભાઈ સફિયા હિતેશભાઈ ગૌસ્વામી ઘનુભા અનિરુદ્ધસિંહ મનુભાઈ જે જેને યોગ્ય લાગે એ રીતે કામ ગોઠવણી કરી અને અમે ઘણા બધા મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા ઉપરથી લઈ આવી ઉપર બોડી રેપ કરવી રેપ કર્યા પછી નીચે લઈ આવી કોલ્ડ સ્ટોરમાં રાખવી આખી બોડી સેનિટાઈઝર કરવી એને પછી કફનમાં લેવાની કોઈ પણ બોડીને અમે કફન વગર જવા નથી દીધી એને ચાદરમાં વીંટવી એમ્બ્યુલન્સમાં ચડાવી શમશાનેથી ટાઈમ લેવો ટાઈમ લીધા પછી એના અહીંયા અંતિમ સંસ્કાર કરવા અને અંતિમ સંસ્કાર કર્યા પછી એના વાલી વારસ ફૂલ લઈ જાય એવા કામ અમે કર્યા. અમે ઓછામાં ઓછા 6 મહિનાથી આ કામમાં જોડાયેલા છે અસંખ્ય બોડીને અમે અંતિમ સંસ્કારે કર્યા છે અને જેમાં દર્શનભાઈ ઠક્કર જે શમશાન કમિટીના પ્રમુખ છે એના દ્વારા અમને દીપકભાઈ આ બધાનો અમને ખૂબ સાથ સહકાર મળ્યો જેથી કરીને હવે કપરા કાળમાં અમે જામનગરની જનતાને ઉપયોગી થયા અને બધાને કામ આવ્યા અને આખું આ 6 મહિનાનું મેનેજમેન્ટ અમે પાર પાડી શક્યા એમાં દર્શનભાઈ ઠક્કરનો મોટો ફાળો છે અને મનુભાઈ મહાજનનો મોટો ફાળો છે અમને ચા પાણી નાસ્તો આખી આખી રાત અમે શમશાનમાં ચાલુ વરસાદમાં સૂતા ગયા છીએ અને અમે આ કામ કર્યું છે જેનીમાં જામનગરની જનતાનો અમે એટલો આભાર માનીએ છીએ કે અમને ક્યાંય કોઈ પણ જાતના પ્રોબ્લેમ નથી નડ્યા કે નથી મૂંઝાવા દીધા મનુભાઈ બિચારા આખી આખી રાત અમારી સાથે બેઠા હોય અમને પૂરું માર્ગદર્શન આપતા હોય બશીરભાઈ છે એ મોમેન્ટની બોડી હોય તો ગમે ત્યાં ખબર ખોદાવી એને દફનવિધિ કરાવી કેમ કરાવી આખા ઇસ્લામ ધર્મના જાણકાર હોય તો એ કરતા જ હોય છે હિતેશભાઈ છે એમ્બ્યુલન્સમાં લઈ જાય શમશાને એના સગાવાલાને બધું દેખાડે દર્શન કરાવે પછી એને અંતિમ સંસ્કાર કરાવીને ફૂલેય લેવડાવે ઘનુભાઈની બધા માણસો છે ઉપરથી ઉતારવી અંદર રાખવી કેમ કરવું શું કરવું એ બધું એ કામ એટલે આવી રીતે આખું ટીમ વર્ક હતું જેથી કરીને અમે આ કપરા કાળમાં સોસરવા નીકળી ગયા. આ દરમિયાન કોઈ ખાસ થયેલા અનુભવ કે વચ્ચે તો કોરોનાનો બહુ પ્રકોપ હતો
ખાસ કરીને મૃત્યુ પણ બહુ થતા હતા જામનગરમાં અને વરસાદ પણ ખૂબ હતો, તો એ વિશે કોઈ અનુભવ હોય? ફૂલ વરસાદ હતો જામનગરમાં, શમશાનમાં પાણી ઘૂસી ગયા હતા બેય શમશાનમાં, અને લાકડાની મોટી અછત હતી. ત્યારે ઇલેક્ટ્રિક શમશાન બંધ હતા, ત્યારે અમે આખી આખી રાત, સાત ખાટલા હતા, સાતે ખાટલા આમ ચિતા ઉપર લાકડા ગોઠવી, સાત બોડીના અંતિમ સંસ્કાર થઈ જાય પછી વળી સાફસૂફ કરી એને સગાવાલાને ફૂલ આપી, પાછી બીજી સાત કરી લઈ, ત્રીજી સાત કરી લઈ, એમ સવાર લગી આખી આખી રાત અમે શમશાનમાં કાઢી છે. સગાવાલા આવતા હોય, કેટલી વાર કોઈ પાસે પૈસા પણ ન હોય, કેટલાય શરત ચૂકના હિસાબે પૈસા ન પણ દઈ જાય, ત્યારે અમારી સંસ્થા આવા બધા ખર્ચા ભોગવી લેતી હોય છે. અને આ કામ સરળતાથી થાય એટલા માટે અમને મનુભાઈની ફૂલ ઓફર જ હતી કે ગમે તેટલો ખર્ચ આવે, ગમે તે થાય, પણ તમે કોઈ રાતે કાંઈ બૂજાતા નહીં. મનુભાઈ ખુદ રાતના બહાર બેઠા હોય ગાડી લઈ, અમને ભૂખ લાગે કે તરસ લાગે કે પાણી નહીં લાગે તો મનુભાઈ ફટાફટ જઈને લઈ આવે. એમના દીકરા માવીરભાઈ અમારી સાથે જ જોડાયેલા છે. એક દિવસમાં મહત્તમ કેટલી કોવિડ અંતિમ વિધિ થઈ અત્યાર સુધીમાં, એવો કોઈ હાઈએસ્ટ આંક શું છે? હાઈએસ્ટ આંક તો વર્તમાન મુજબ તો 35-37 જેવો છે, પણ મિનિમમ ઇજામને ઘણા મોત થતા હતા, 25-30 થતા થાય. ત્યારે અમે એનો કેમ નિકાલ કરવો, અને હોસ્પિટલનું કોલ્ટોર એવું અદ્યતન છે કે એમાં 12 ખાના છે, 12 જ રહી શકે એમ હતા, વધારે તો રહી શકે એમ નહોતા. અત્યારે એને કેવી રીતે અમારે રાખવી, કેવી રીતે લઈ જવી, કેવી રીતે રાતના કરવી, દિવસના કરવી, એ બધું ગોઠવણી આખું મેનેજમેન્ટ માગી લે એમ હતું, જેમાં અમે અનિરુદ્ધસિંહ છે અમારા, ભણેલ ગણેલને હોશિયાર છે, આખું મેનેજમેન્ટ કરતા હતા, એટલે આ કામ પણ થતું હતું. અને અમે કોઈ દિવસ કે રાત જોયું જ નહોતું. 3-4 મહિના લગી તો અમે અમારા ઘર સમાજ બધું ભૂલી ગયા હતા, અને ખાલી કોરોના અને કોરોનાના પેશન્ટ એને સગાવાલા અને હોસ્પિટલ સિવાય અમને કાંઈ દેખાતું જ નહોતું. અમે રાતનો હોય કે દિવસ હોય, અમને કોલ ઉપરથી કંટ્રોલમાંથી આવે કે ડેથ થઈ ગઈ છે, એટલે ફટાફટ ઉતરી જાય, કોલ્ટોરમાં રહી જાય, જગ્યા ન હોય તો તાત્કાલિક અંતિમ સંસ્કાર થઈ જાય. કોઈ જામનગરની પબ્લિકને ક્યાંય કોઈ જાતનો વાંધો ન આવે, કોઈની લાગણી ન દુભાય, એવી રીતે કામ કરે. મોમેડિયન હોય તો બશીરભાઈ અમારા એની બધી વિધિ કરી નાખે, ગુસલ કરાવી દે, જ્યાં એનું કબરસ્તાન હોય અહીંયા કબર ખોદાવી અહીંયા પોતાની ગાડીમાં લઈ જાય અને અહીંયા દફન વિધિ કરાવી દે. એટલે હિન્દુ કે મુસલમાન કોઈ પણ જાતના કોમવાદ વગર, કોઈ પણ ઇસ્યુ વગર, અને જામનગરની જનતાના સાથથી અમે આ કામ પાર પાડી શક્યા છે. મોક્ષ ફાઉન્ડેશન 2006 થી કાર્યરત છે, તો કોવિડની અંતિમ વિધિ સિવાય શું શું સેવા કરી છે? મોક્ષ ફાઉન્ડેશનની 2006માં શરૂઆત થઈ હતી. શરૂઆત થયા પછી અમે ખાલી બિનવારસુ લાસુના અંતિમ સંસ્કાર જ કરતા હતા. પોલીસ અમને જાણ કરે કે ફલાણા ઠેકાણે બિનવારસુ છે, અમે લઈ આવી, એનું પીએમ કરાવી, એને રાખી, અને એની ધાર્મિક લાગણી મુજબ જે ધર્મનો હોય એ રીતે એના અંતિમ સંસ્કાર કે દફનવિધિ કરી. પણ બીજી સાઈડમાં કોઈને લોહી જોતું હોય, કોઈને ઘરે જરૂર હોય, બાંધતા ન આવડતું હોય, બીજું ન હોય, માણસો ન હોય, તો અમને કોલ કરે તો અમે ઘરે જઈને બાંધી આવી દઈ અને એનું કામ કરી દઈ. અને એમાં અમને આ બધા અમારા સાથી મિત્ર હાજર જ હોય, અમે સવારે ફોન એમ કહીએ કે આને અમને નથી આવડતું ભાઈ, કે અમારા પાસે માણસો નથી, તો અમે પહોંચી જ જતા હોઈએ છીએ. એટલે મેઇન કામ મોક્ષ ફાઉન્ડેશનનું બિનવારસુ લાઠું માટે જ શરૂ કરેલ હતું. પણ પછી આ કોરોના મહાકાળ આવ્યો, અને અમે તો કલેક્ટર સાહેબ, કમિશનર સાહેબ ને ડીન સાહેબને આભારી છે કે આવું સરસ અને સુંદર કામ અમને અમારી જવાબદારીમાં સોંપ્યું, જેમાં અમે આ બધાના અધિકારીઓના સાથ સહકારથી ખરેખર પાર ઉતરી ગયા. એટલે ખરેખર એનાય અમે આભારી છીએ.